નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, આજના તાજા અને મહત્વપૂર્ણ સમાચારો વિશે વાત કરીએ, પરંતુ તે પહેલા ખાસ અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, જેથી કરીને આ પ્રકારના તાજા સમાચાર સૌથી પહેલા તમારા સુધી પહોંચી જાય. પ્રથમ મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો મુંબઈમાં રવિવારે મધ્યરાત્રે 1 વાગ્યાથી સોમવારે સવારના 7 વાગ્યા સુધી 6 કલાકમાં 12 ઇંચ જેટલો વરસાદ વરસવાથી આખું મુંબઈ પાણીમાં ગરકાવ થઈ ગયું હતું. જ્યાં જોવો ત્યાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી હતી. જળ પ્રકોપને કારણે તબાહી મચી છે. નીચાણવાળા વિસ્તારોમાં ઠેર ઠેર પાણી ભરાયું છે, જેના કારણે જનજીવન વ્યસ્ત થઈ ગયું હતું. એરપોર્ટના સત્તાવાળાઓએ 50 થી વધારે ફ્લાઇટ રદ કરી હતી. 27 ફ્લાઇટને ડાયવર્ટ કરાઈ હતી. રસ્તાઓ પર જળબંબાકાર થઈ જતા ટ્રાફિક જામને કારણે વાહન વ્યવહારને માઠી અસર થઈ છે. અનેક સ્થળે વાહનો ફસાઈ ગયા હતા. રેલવે ટ્રેક ઉપર પાણી ભરાઈ જવાના કારણે લોકલ ટ્રેન સેવાઓ ખોરવાઈ ગઈ છે. કેટલાક રૂટ ઉપર ટ્રેનો મોડી દોડી રહી છે. ભારે વરસાદને પગલે મુંબઈ તેમજ રત્નાગીરી અને સિંધુદુર્ગમાં સ્કૂલો અને કોલેજો બંધ રાખવા જાહેરાત કરાઈ છે. હવામાન ખાતા દ્વારા આગામી 24 કલાક માટે ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી એકનાથ શિંદેએ લોકોને ઇમરજન્સી વિના ઘરની બહાર નહીં નીકળવા માટે અપીલ કરી છે. NDRF તેમજ BMCની ટીમો જનજીવન થાળે પડવા યુદ્ધના ધોરણે કામ કરી રહી છે. નદીઓ ઓવરફ્લો થતા 20 લાખથી વધારે લોકોને અસર થઈ છે. ખાસ કરીને ઝૂંપડામાં રહેતા લોકોને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. તો મિત્રો, આ રીતે મુંબઈમાં રવિવારે મધ્યરાત્રે ભારે વરસાદ પડ્યો. ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો બિહારમાં વીજળી પડવાથી 12 લોકોના મોત થયા છે. બિહારમાં 7 જિલ્લાઓમાં વીજળી પડવાથી 12 લોકોના મોત થયા છે. સરકાર દ્વારા મૃતકોના પરિવારને ₹4 લાખની સહાય જારી કરાઈ છે. છેલ્લા 10 દિવસમાં 40 લોકોએ જીવ ગુમાવ્યો છે. આ ઉપરાંત સરકાર આ અંગે પગલાં લઈ રહી છે. તો મિત્રો, આ રીતે બિહારમાં વીજળી પડવાના કારણે 12 લોકોના મોત નિપજ્યા છે. ત્યારબાદ સમાચાર જોઈએ તો આસામમાં નદીઓમાં ઘોડાપૂર આવતા નદીઓ ગાંડીતુર બની છે. પૂર પ્રકોપને કારણે 29 જિલ્લાઓમાં 23 લાખ લોકો પ્રભાવિત થયા છે. ભારે વરસાદના પગલે રવિવારે વધુ 8 લોકોના મોત થતા તાજેતરમાં પૂર અને વરસાદની ઘટનાઓમાં 78 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. કાજીરંગા નેશનલ પાર્ક જળબંબાકાર થઈ જતા 131 પ્રાણીઓના મોત થયા છે. તો મિત્રો, આ રીતે આસામમાં પૂરથી કુલ 78 લોકોના મોત નિપજ્યા હતા. ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ઉત્તરાખંડમાં 4 દિવસથી મુસળાધાર વરસાદને પગલે ગંગા સહિતની 6 નદીઓ ભયજનક સપાટીથી ઉપર વહી રહી છે. ગંગા, અલકનંદા, ભગીરથી, શારદા, મંદાકિની અને કોસી નદીના પાણીએ માજા મૂકી છે. ઋષિકેશમાં 600 થી વધારે શ્રદ્ધાળુઓ ફસાયા છે. ભારે વરસાદના કારણે અમરનાથની યાત્રા સ્થગિત કરવામાં આવી છે. તો મિત્રો, આ રીતે ઉત્તરાખંડમાં 6 નદીઓ ભયજનક સપાટીને પાર થઈ ગઈ છે. ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો વેસ્ટ ઇન્ડિઝ અને અમેરિકાની યજમાનમાં રમાઈ રહેલા T20 વર્લ્ડ કપમાં ચેમ્પિયન બનેલી રોહિત શર્માની ભારતીય ટીમને BCCI દ્વારા 125 કરોડ રૂપિયાની સંઘી રોકડ પુરસ્કાર આપવામાં આવ્યો છે. આ રકમ ટીમના તમામ સભ્યો, કોચિંગ સ્ટાફ ઉપરાંત ટીમના સિલેક્ટર્સને પણ આપવામાં આવશે. T20 વર્લ્ડ કપમાં કુલ 42 સભ્યોની ટીમ મોકલવામાં આવી હતી. ટીમમાં સામેલ તમામ ખેલાડીઓને 5-5 કરોડ રૂપિયા અપાશે. આ દરમિયાન જે ખેલાડીઓને રમવાની તક મળી ન હતી તેમાં સંજુ સેમસન, યુઝવેન્દ્ર સહલ તથા યશસ્વી જયસ્વાલને પણ 5 કરોડ રૂપિયા આપવામાં આવશે. ટીમના સાથે રિઝર્વ ખેલાડી તરીકે રહેલા શુભમન ગિલ, રિંકુ સિંઘ, આવેશ ખાન તથા ખલીલ અહેમદને 1-1 કરોડ રૂપિયા આપવામાં આવશે. તો મિત્રો, આ રીતે ચેમ્પિયન બનેલી ભારતીય ટીમને પ્રત્યેક ખેલાડીઓ તથા હેડ કોચ દ્રવિડને 5-5 કરોડ રૂપિયાનું ઇનામ મળશે. ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો રશિયા અને યુક્રેન વચ્ચે 2 વર્ષ કરતા વધારે સમયથી ચાલી રહેલા યુદ્ધમાં રશિયન સેના સતત હુમલા કરી રહી છે, જેમાં યુક્રેનના અનેક સ્થળો ખંડેરમાં ફેરવાઈ ગયા છે. થોડા દિવસ પહેલા રશિયન સેનાએ યુક્રેનની રાજધાની કીવ ઉપર મિસાઇલ દ્વારા હુમલો કર્યો હતો. કીવની ચિલ્ડ્રન હોસ્પિટલ પર રશિયાના મિસાઇલ હુમલામાં 7 બાળકો સહિત 31 લોકોના મૃત્યુ થયા છે અને 112 લોકો ઘાયલ થયા છે. રશિયન સેનાએ કીવમાં બાળકોની હોસ્પિટલ ઉપર હાઇપરસોનિક મિસાઇલ મારો કર્યો હતો, જેના પરિણામે આખી હોસ્પિટલ કાટમાળમાં ફેરવાઈ ગઈ હતી, જેની નીચે અનેક મૃતદેહો દટાયા છે. તેમને બહાર કાઢવા માટે રાહત કાર્ય શરૂ કરી રહ્યું છે. અધિકારીઓનું કહેવું છે કે કાટમાળ નીચે જીવન શોધી રહ્યા છે. એક સાથે 5 શહેરોમાં રશિયાના ભારે મિસાઇલ હુમલાના પગલે અફડાતફડી મચી ગઈ હતી. યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ કહ્યું છે કે રશિયાએ જુદા જુદા પ્રકારની મિસાઇલોથી 5 શહેરોને નિશાન બનાવ્યા હતા. તો મિત્રો, આ રીતે મહિનાઓ પછી રશિયાનો મોટો હુમલો, 112 કરતા વધારે લોકો ઇજાગ્રસ્ત થયા છે અને 31 લોકોના મૃત્યુ થયા છે. ત્યારબાદના સમાચાર વિશે વાત કરીએ તો કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારના 3rd ટર્મના બજેટના મુદ્દે ખૂબ જ આશા સેવા રહી છે. નીચલા સ્તર અને મધ્યમ વર્ગના લોકોને સરકાર બજેટમાં તેની મહત્વાકાંક્ષી યોજનાઓના માધ્યમથી વિશેષ લાભ આપી રહી છે. નોકરિયાત લોકો માટે પણ આવકવેરામાં છૂટછાટની મર્યાદા વધે અને સ્લેવ પરિવર્તન થાય તેવી આશા પણ સેવાઈ રહી છે. કિસાન સન્માન નિધિની રકમમાં વધારો થાય તેવી પણ અપેક્ષાઓ સેવાઈ રહી છે. બદલાયેલા સમીકરણો અને NDA સરકારનું આ પ્રથમ બજેટ છે. સહયોગી પક્ષો અને તેમના રાજ્યોની માંગણીઓ પણ સરકાર માટે પડકારરૂપ બની શકે છે. 4 રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી સામે આવી રહી છે અને તે રાજ્યોના લોકો પણ બજેટ પર આશાભરી નજર માંડીને બેઠા છે. સરકારને રાજકીય રીતે મતદારોને સાધવા માટે કવાયત કરવી પડતી હોય છે. વિવિધ ક્ષેત્રોના નિષ્ણાંતો, વિવિધ ક્ષેત્રોના સંગઠનોના વડા બજેટ પૂર્વે નાણાં પ્રધાન સાથે બેઠક સંપન્ન કરી ચૂક્યા છે. હવે બજેટને અંતિમ ઓપ આપવાની પ્રક્રિયા પૂરા જોર
દોરમાં ચાલી રહી છે. ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો પાછલા કેટલાય વર્ષોથી જયારે રાજ્યમાં અતિવૃષ્ટિનો સમય આવે છે ત્યારે એક સાથે ખૂબ જ વરસાદ પડે છે, માવઠા પડે છે અને ખેડૂતોનો ઉભો પાક ધોવાઈ જાય છે કે નાશ પામે છે, ત્યારે તેમને પાક વીમાની રકમ ચૂકવવામાં સરકાર તરફથી કાયમ માટે અખાડા કરવામાં આવ્યા હોવાની ફરિયાદો ઉઠી છે. આ જ કારણે હાઈકોર્ટમાં એક જાહેર હિતની અરજી કરવામાં આવી હતી અને તેમાં સરકારને જે સોગંદનામું કરવાનો આદેશ કરેલો છે તે વાંચીને હાઈકોર્ટ એટલી નારાજ થઈ છે કે સોગંદનામા સાથે કરેલો રિપોર્ટ જ ફગાવી દીધો હતો. રાજ્યના કૃષિ વિભાગના ડાયરેક્ટર ખેડૂતોને કેટલી વીમા રકમ ચૂકવાય છે તેનો રિપોર્ટ રજૂ કર્યો હતો, તે અંગે કોર્ટે ભારોભાર નારાજગી દર્શાવી હતી. કોર્ટે આ રિપોર્ટ ફગાવતા ખેડૂતોએ કરેલા સવાલના ખુલાસા કરવા કૃષિ વિભાગને આદેશ કર્યો છે. અરજદારે એવી રજૂઆત કરી હતી કે સુરેન્દ્રનગર, મોરબી, પાટણ, આણંદ અને બનાસકાંઠાના ખેડૂતોને સાંભળ્યા વગર કમિટી બનાવીને રિપોર્ટ બનાવી દીધો છે. નુકસાનીના આધારે ખેડૂતોની સંખ્યા અને વળતરની રકમ નક્કી કરવાની હોય છે, પરંતુ કૃષિ વિભાગને તેમણે ગણતરી કરી નથી. હાઈકોર્ટે આ રિપોર્ટ સ્વીકારવાનો ઇનકાર કરીને ખેડૂતોને સાંભળીને બાકી રહેલા 7.48 કરોડ વળતર ચૂકવવાના મામલે જવાબ માંગ્યો હતો. તો મિત્રો, આવી રીતે પાક વીમાનો રિપોર્ટ ખેડૂતોને સાંભળ્યા વગર તૈયાર થયો છે તેવું હાઈકોર્ટ દ્વારા જણાવાયું છે. ત્યારબાદના સમાચાર વિશે વાત કરીએ તો દેશભરમાં પ્રખ્યાત ઓડિશાના પુરીમાં આવેલા જગન્નાથ મંદિરના રત્ન ભંડારને 47 વર્ષ બાદ ખોલવામાં આવ્યો હતો. આ ભંડારમાં એટલા વર્ષ સુધી રૂપિયા, ઝવેરાત સહિતનું દાન એકઠું કરવામાં આવ્યું હતું, જેને લઈ જવા માટે 5 ફૂટ લાંબા અને 2.5 ફૂટ ઊંચા 6 પટાર મંગાવવામાં આવ્યા હતા. આ પટારા ભરીને બાદમાં આ દાનને સુરક્ષિત સ્થળે લઈ જવામાં આવ્યું હતું. 47 વર્ષ સુધી એકઠા કરેલા દાનની રકમ કરોડો રૂપિયા હોવાનું અનુમાન છે, જ્યારે આ મંદિરે લોકો સોનાનું પણ દાન કરતા આવ્યા છે. હાલ માત્ર દાનને એકઠું કરાયું છે, તેની કુલ વેલ્યુ કેટલી છે તે જાણવા માટે સરકારની મંજૂરી બાદ ગણતરી કરવામાં આવશે. મંદિરની બહાર ભારે સુરક્ષા વચ્ચે દાનને 6 મોટા પટારામાં ભરીને સ્ટ્રોંગ રૂમમાં સીલ મારીને રખાયું છે. હવે તેની ગણતરી કરવામાં આવશે. તો મિત્રો, આ રીતે 47 વર્ષે પુરીના જગન્નાથ મંદિરનો રત્ન ભંડાર ખોલ્યો, કરોડોનું દાન બહાર કાઢવામાં આવ્યું હતું. ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો વીજ ગ્રાહકોના ઘર, દુકાન, બિલ્ડિંગ અને ઓફિસમાં હવે પ્રીપેડ વીજ મીટર લગાવાશે. અત્યાર સુધી વીજળી વાપર્યા બાદ પૈસા ચૂકવવાનું હતું, પરંતુ હવે સ્માર્ટ પ્રીપેડ મીટર લગાવ્યા બાદ વીજ ગ્રાહક જેટલું રિચાર્જ કરશે તેટલો જ વીજળી તેને વાપરવા મળશે. પીજીવીસીએલના MD MJ દવેએ આ બાબત અંગે જાણકારી આપી હતી. સ્માર્ટ મીટરથી વીજ ગ્રાહકોને ફાયદો થશે. પીજીવીસીએલે 2 તબક્કામાં 55.83 લાખ સ્માર્ટ મીટર લગાવવાનો લક્ષ્યાંક રાખ્યો છે. સ્માર્ટ મીટર માટે એન્જિનિયરોને તાલીમ આપવામાં આવશે. ગ્રાહક ઈચ્છે તેટલી રકમ એડવાન્સમાં ભરીને વીજળી મેળવી શકશે. જ્યારે બેલેન્સ પૂરું થવાનું હશે ત્યારે વોર્નિંગ સિગ્નલ પણ મળશે. આ સ્માર્ટ મીટરમાં વર્તમાન વપરાશ સહિત 6 માસનો ડેટા રેકોર્ડ થશે, તેના કારણે કોઈ ફોલ્ટ સર્જાય તો રીડિંગમાં પ્રશ્નો નહીં થાય. સ્માર્ટ મીટરમાં મીટર રીડિંગની જરૂર નહીં રહે, રીડિંગ સીધું કંપનીમાં પહોંચી જશે. સ્માર્ટ મીટરના કારણે બિલ આપવા નહીં પડે, તેથી કાગળની પણ બચત થશે. તો મિત્રો, આવી રીતે ડિસેમ્બર મહિનાથી PGVCL દરેક ઘર માટે પ્રીપેડ મીટર લગાવશે. ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો કેન્દ્ર સરકારે તહેવારોની સીઝનને તેમજ વધતી જતી ઘઉંની કિંમતોના કારણે લોટના ભાવમાં ઉછાળાને ધ્યાનમાં રાખીને લોકોને મોટી રાહત આપી છે. સરકારે સામાન્ય લોકોના સસ્તા ભાવે લોટ વેચવાનો નિર્ણય કર્યો છે. સરકારે ગ્રાહકોને પ્રતિ કિલોએ 27.5 ની કિંમતે ભારત બ્રાન્ડ આટા વેચવાની જાહેરાત કરી છે. સરકારે ઘઉંના વધતા જતા ભાવોને ધ્યાનમાં રાખીને 2.5 લાખ ટન ઘઉંનો વિતરણ કરવાનો નિર્ણય કર્યો છે. આ ઘઉંની પ્રતિ કિલોએ 21.5 રૂપિયા કિંમત નિર્ધારિત કરવામાં આવી છે.